શહેરના ડબોલીમાં ગેરેજ માલિકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરવા મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે। બંને દ્વારા 41,000 સામે 2,00,000 રૂપિયા માંગી ત્રાસ આપવામાં આવતા ગેરેજ માલિકે કંટાળીને આપઘાત કરી લીધો હતો। ગેરેજ માલિક સુસાઇડ નોટમાં આ બંને આરોપીઓનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે દુકાન રાખી જેના 17 મહિના થયા, દુકાન ભાડે આપવા દેતા નથી અને વેચવા પણ નથી દેતા, સાહેબ મને ધમકી આપે છે, ત્યારે દુકાન વેચવી જ હોય તો મને આપવી પડશે, આવું કહી હાલ પોલીસે આ બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। શહેરના ડભોલીમાં ગેરેજ માલિક પ્રસોત્તમભાઈએ 2 વર્ષ અગાઉ ડભોલી વિસ્તારમાં દુકાન રાખી હતી, પણ બિલ્ડિંગના માલિક અને પ્રમુખ બીજા કેટલાક લોકોએ દુકાન પરસોત્તમભાઈ પાસેથી પાડવા માંગતા હતા ત્યારે અસામાજિક તત્વો લોકો 41,000ની સામે 2,00,000 પડાવવા ત્રાસ આપતા હતા। જેમાં ઘટનાની વાત કરીએ તો ડભોલીના પરસોત્તમભાઈ ભારદ્વાજ ગેરેજ ધરાવે છે। એમણે રમેશ રબારી અને દિનેશ રબારી પાસેથી 41,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 81,000 ચૂકવી દીધા હતા। જો કે પરસોત્તમભાઈને 2,00,000 પડાવવા વ્યાજખોરોએ ત્રાસ આપતા તેમણે આત્મહત્યા કરી લીધી હતી। પરસોત્તમભાઈએ ઘરની ઉપર ત્રીજા માળે આવેલા પતરાવાળા રૂમમાં છતની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। ગેરેજ માલિકના આપઘાત કેસમાં પોલીસે સુસાઇડ નોટ કબજે કરી હતી, જેમાં લખાણ લખ્યું હતું કે સાહેબ રમેશભાઈ રબારી તથા દિનેશભાઈ રબારી, મારી દુકાન વિઠ્ઠલનગર લંબોજ એપાર્ટમેન્ટમાં છે, મેં દુકાન રાખી તેને 17 મહિના થયા, દુકાન ભાડે આપવા દેતા નથી, વેચવા દેતા નથી, સાહેબ મને ધમકી આપે છે, ડરાવે છે, ત્યારે દુકાન વેચવી હોય તો મને આપવી પડશે, નહીંતર દુકાન વેચવા નહીં દઉં, કહી દુકાન આગળ બેસી ગયા। શુક્રવારે દીપક ચંપકભાઈ જેઠવા તથા મેહુલ વિઠ્ઠલ કાયા દુકાન વાંધામાં હતી, અમને ખબર નહોતી। રમેશભાઈ રબારી પોલીસ કમિશનર પાસે જાય તોય અમને ફરક ન પડે, તારે ગમે તે પોલીસ પાસે જાઓ હોય તો જા, મને કોઈ વાંધો નથી, મારી પાસે દુકાન ખોલવી હોય તો મને 80,000 આપવા પડશે, સુસાઇડ નોટમાં જે આમ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો। આ ઘટનામાં ચોક બજાર પોલીસે સુસાઇડ નોટના આધારે રમેશ રબારી અને દિનેશ રબારી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને આ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।